કલ્પા પરમાર સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલામાં વેક્સિન પૂરી થઈ ગયાના હોસ્પિટલમાં બોર્ડ લાગતા લોકો થયા પરેશાન. ગુરુવાર તેમજ શુક્રવાર સહિત બે દિવસથી ચોટીલામાં વેક્સિન ન આવતી હોવાથી શહેરીજનો પરેશાન થયા. ધાનેરા અને સામરવાડા વચ્ચે સરકારી દવાઓનો જથ્થો કચરામાં મરી આવતા ચકચાર મચી જવા પામી છે. માંગરોળ બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનના ગોડાઉનમાં થયેલ ચોરીનું ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલતી પોલીસ. કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ પીડિત થયું છે, તેવામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ કોરોનાના કપરાકારમાં લોકડાઉનના સમયે લોકોના મદદ માટે આગળ આવી હતી. આવી જ એક સુરતની સંસ્થા એ હજુ પણ સેવાભાવી પ્રવૃત્તિ ચાલુ રાખી છે. સૌરાષ્ટ્રના ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે બીજી પુણ્યતિથિ છે, જેને લઈને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જેતપુરની મુલાકાતે હતા. વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેતપુર આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી, સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું. વલસાડના અતુલ ખાતે મહિલાની પજવણી કરનારા આરોપીએ પોલીસે ઢોર માર મારવાનો આક્ષેપ કર્યો. માઉન્ટ આબુમાં આજે જોરદાર પવન ફૂંકાયો. શહેરમાં 3 સ્થળોએ ઝાડ પડી ગયા. ઝાડ પડતા 5 કારને નુકસાન. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. 150 કરોડ ઉપરના ડ્રગ્સ કેસના ફરાર આરોપીને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો. નસવાડી તાલુકાની પાલા પ્રાથમિક શાળાને શિક્ષકોના આંતરિક ઝઘડાને કારણે ગામ લોકોએ કરેલ તારાબંધી, 13 દિવસ બાદ ખુલી. વીરપુર તાલુકાના ખરોડ પેટે કૃષ્ણપુરા ગામનો રસ્તો કાચો હોવાના કારણે ગામ લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. મહેમદાવાદ તાલુકાના કલેસર ગામમાં પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામજનો, પરિસ્થિતિ દયનીય. રાજ્ય સરકારના સુશાનના 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર હિતેશ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા હિંમતનગર અને પ્રાંતિજ બજરંગ દળની ટીમ દ્વારા પ્રાંતિજ વિસ્તારમાં આવેલ વિવિધ શોપિંગો અને કોમ્પ્લેક્સોમાં આવેલ સીડીના પગથિયામાં લાગેલ દેવી દેવતાઓના ફોટા દૂર કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આજે યોજાનાર સામાન્ય સભાનો એજન્ડાની લેખિત જાણ અપક્ષ સભ્યને નિયમ મુજબ ના થતાં અપક્ષ સભ્ય દ્વારા પ્રાંતિજ પાલિકા સહિત ગાંધીનગર ખાતે 2 કચેરીઓમાં લેખિતમાં જાણ કરી તો પાલિકા દ્વારા ગુજરાત ન્યૂ એક્ટ કલમ 51(3)નો મેન્ડેટરી જોગવાઈ મુજબ 7 દિવસ અગાઉ એજન્ડા મોકલવાના નિયમ હોય છે, તે ભંગ થતાં પ્રાંતિજ નગરપાલિકા સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી. કિડનીની બીમારીથી પીડાતા અને ડાયાલિસિસ કરાવતા દીપિકાબેન બ્રેઇન ડેડ થતાં પરિવારે તેમના અંગોનું દાન કર્યું. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા નવેમ્બર ડિસેમ્બરમાં યોજાઈ શકે. પહેલી ઓગસ્ટથી સોશિયલ મીડિયા પર વ્યાપક આંદોલન ચલાવાશે. એએમસીના કેમ્પસમાં જુગાર રમતા કોર્પોરેશનના 4 કર્મચારી સહિત 7 જબ્બે.
સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.